શહેરના માન્ય પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંહના માર્ગદર્શન હેઠળ શહેરના લાલકોટ વીર શહીદ ભગતસિંહની પ્રતિમા પાસેની મહિલા પોલીસ સી ટીમ, ટ્રાફિક મહિલા પોલીસ, હોમગાર્ડ તથા રાઇફલ ક્લબ ટ્રેનિંગ લેનાર મહિલાઓ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહિલા પોલીસ સી ટીમ દ્વારા શહેરના લાલકોટ વીર ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગૃહ સુધી ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યો હતો. દેશની આઝાદીના 75મા વર્ષના ઉપલક્ષમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં આજરોજ શહેરના માન્ય પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંહના માર્ગદર્શન હેઠળ શહેરના લાલકોટ વીર શહીદ ભગતસિંહની પ્રતિમા પાસેથી મહિલા પોલીસ સી ટીમ, ટ્રાફિક મહિલા પોલીસ, હોમગાર્ડ તથા રાઇફલ ક્લબ ટ્રેનિંગ લેનાર મહિલાઓ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઇફલ ટ્રેનિંગમાં રજવાડી પરિવારની મહિલાઓ ઉપરાંત ડોક્ટર્સ મહિલાઓ પણ આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ શહેરના લાલકોટ શહીદ ભગતસિંહ ચોકથી દાંડિયા બજાર થઈ ગાંધીનગર ગૃહ સુધીના 1.8 કિલોમીટરના માર્ગમાં યોજાઈ હતી, જેને સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ તથા શહેરના પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ફ્લેગ ઓફ કરી રવાના કરવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ શહીદ ભગતસિંહ ચોકથી અંતે ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ ફ્લેગ માર્ચનો ઉદ્દેશ સ્વચ્છતા અને લોકજાગૃતિનો હતો અને આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેરના પોલીસ કમિશનર ડોક્ટર શમશેર સિંહ, મેયર કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીનો અમૃત મહોત્સવના ભાગ સ્વરૂપે સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો આજે જન્મદિવસ છે, તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આજે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ ભગતસિંહ ચોકથી ગાંધીનગર ગુરુ ગાંધીજીની પ્રતિમા આગળ આ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી, સાથે સાથે સ્લોગન સાથે સ્વચ્છતા રાખવું જોઈએ, ગ્રીન વડોદરા બનાવીએ, આના અલગ અલગ સ્લોગન સાથેની આ રેલી હતી. આપણને સંદેશ આપતી આ રેલી હતી અને ખાસ આઝાદી અમૃત મહોત્સવ દ્વારાના કાર્યક્રમ અનુસાર પખવાડી ઉજવી રહ્યા છે ત્યારે આજથી આ પખવાડિયાના કાર્યક્રમની શરૂઆત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. વડોદરાવાસીને એક મેસેજ આપ્યો છે પોલીસે, આજના દિવસે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.